विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। शैलेश मेहता, स्वामीनारायण गुरुकुल कणबा, धोरण 10 गुजराती। हवे आपणे गया पीरियड नी अंदर 19મું काव्य जोयुं, एक बपोरे, रावजी पटेल नुं। आजे आपणे 21મું काव्य जोवा जई रह्या छीए। તે કાવ્યનું નામ છે ચાંદલીઓ, અને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે લોકગીત। લોકગીત એટલે શું? લોકગીત એ કોઈ કવિની કાવ્ય રચના નથી। લોકગીતનો રચયિતા કોઈ કવિ કે કોઈ વ્યક્તિ હોતો નથી। લોકગીત એટલે લોકોથી, લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે રચાતું ગીત, એને લોકગીત કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, કારણ કે લોકગીતની ઉદ્ભવ જ એ લોકસમૂહની અંદરથી થતો હોય છે, એનો કોઈ રચયિતા હોતો નથી। લોકગીત એ કોઈ લોકસમૂહ દ્વારા અથવા એ કોઈ પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય, કોઈ ઉત્સવ હોય, એની અંદરથી કોઈના મોઢાની અંદરથી જે લેખો નીકળી જાય અને એ લેખો એ લોકગીત દ્વારા અહીંયા રજૂ થતો હોય છે। ગુજરાતી સાહિત્યની અંદર આપણે જોઈએ છીએ લોક સાહિત્ય ઘણું બધું છે। દુહા, છંદ, લગ્ન ગીતો, મરસિયા, આ બધું લોકગીતની અંદર આવે છે। વિદ્યાર્થી, લોકગીતની અંદર ખેડૂત હોય એ ખેતરની અંદર કોષ હાંકતો હોય, અને કોષ હાંકતા હાંકતા એના મોઢામાંથી જે કોઈ લેખો નીકળી જાય અને એ લેખો એ લોકગીત દ્વારા રજૂ થતો હોય છે। પણિયારે પાણી ભરવા જતી સ્ત્રી, એ પણિયારે પાણી ભરવા જતી અને પાણી ભરતા ભરતા કુવાની અંદરથી પાણી ખીચતા ખીચતા એના મોઢાની અંદરથી જોઈ લેખો નીકળે, જે શબ્દો સરી પડે, ગીત દ્વારા રજૂ થાય, એને લોકગીત કહેવામાં આવે છે। નાના બાળકને સુવાના માટે જે હાલરડા ગાવામાં આવે છે, વિદ્યાર્થી મિત્રો, એ હાલરડા પણ એક લોકગીત જ છે। દરણા ધરતી વખતે જે બાઈઓ હોય છે, એ બાઈઓ એ ઘંટીના અવાજને વચ્ચે જે મોઢાની અંદરથી જે લેખો કાઢતા હોય છે, જે સુરો કાઢતા હોય, જે અવાજ કાઢતા હોય છે, એ લોકગીત છે। તો લોકગીતના કોઈ રચયિતા હોતા નથી। લોકગીત એ લોક સમૂહની અંદરથી પેદા થતું હોય છે અને અનેકોને ઉત્સાહ ભરીથી અને સર્જકતાથી રચાયેલું હોય છે। વિદ્યાર્થી, અને જે કંઠોકંઠ અને કર્ણોપકર્ણ, કર્ણોપકર્ણ એ રીતે એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, પ્રેમ અને વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે। આપણે જોઈએ છીએ ગુજરાતી સાહિત્યની અંદર લોકગીત માટે દિવાળીબેન ભીલ એ લોકગીત ગાયિકા હતી। એ એક પણ ચોપડી ભણી ન હતી, છતાં પણ એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળે તો, વિદ્યાર્થી મિત્રો, કેટલું મહત્વની વાત છે। કારણ કે એ આદિવાસી ભીલ કન્યા અને રંગે કાળી, પણ એનો અવાજ પણ કોયલ જેવો હતો, મીઠો કોયલ જેવો હતો। એટલે ગુજરાતી સાહિત્યની અંદર લોકગીત માટે ખૂબ જ દિવાળીબેન ભીલ જાણીતા હતા। ત્યાર પછી ગુજરાતી સાહિત્યની અંદર ઘણા લોકગીત કલાકારો આવ્યા, પ્રફુલ દવે, મીનાબેન પટેલ, ભારતીબેન કુંચાલા, દમયંતીબેન બરડાઈ, અરવિંદ બારોટ, મણિરાજ બારોટ, અને હમણાં હમણાં નવા તાજેતરના કલાકારો ગીતાબેન રબારી અને કિંજલ દવે, આ બધા જ લોકગીતો ગાય છે। લોકગીતો આપણા જૂના અને જાણીતા છે। વિદ્યાર્થી, દિયર ભાજાઈના લોકગીત હોય, પતિ અને પત્નીના લોકગીત હોય, આપણે જોયું તો ઝવેરચંદ મેઘાણી એ લોકગીતો માટે પ્રખ્યાત છે। ઝવેરચંદ મેઘાણી રઢિયારે રાખ,
જે રઢિયાળી રાત સંગ્રહ છે એ રઢિયાળી રાત સંગ્રહ ની અંદર થી આ એક ચાંદલિયો લોકગીત લેવામાં આવ્યું છે. દિયર અને ભોજાઈના લોકગીતો પણ આપણે જોયા રાજસ્થાને. મેદી કે વાવી માળવીને એનો રંગ ગયો ગુજરાત રે મેદી રંગ આભમાં જીણે જબુ કે વીજળી રે જીણા જરમર વરસે મેહ ગુલાબી નહીં જવા દો ચાકરી રે. આવા લોકગીતો આભમાં જીણી જબુ કે હેજી કાસમ તારી વીજળી રે મદ દરિયે ડોલણ થે હેજી કાસમ તારી વીજળી રે સમ દરિયે દે વીરણ થે. તો આ લોકગીતો હતા વિદ્યાર્થી. આલા લીલા વાંસળી યારે વઢાવો એની રે મન જાઓ રે પ્રભુજીની વાંસળી. તો આ લોકગીતો હતા વિદ્યાર્થી મિત્રો. તો લોકગીત એ આજે આપણે જોઈએ છે લોક તહેવારોની અંદરથી. જે ફાગણ મહિનાની અંદર રાજસ્થાનનો ફાગ ગાય છે એ ફાગ પણ એક લોકગીતનું સ્વરૂપ છે વિદ્યાર્થી. આજે આ લોકગીતની અંદર ચાંદલિયો લોકગીત છે એ લોકગીત એ ઝવેરચંદ મેઘાણીને રઢિયાળી રાત એ રઢિયાળી રાત સંગ્રહની અંદરથી લેવામાં આવેલું છે. આ ચાંદલિયો, ચાંદલિયો એટલે ચાંદો, ચંદ્ર અને મયંક પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આશો મહિનાની પૂનમને દિવસે, આશો મહિનો એટલે કે ગુજરાતી મહિનાની અંદર વિક્રમ સંવતનો એ છેલ્લો મહિનો કહેવામાં આવશે. વિક્રમ સંવતનો છેલ્લો મહિનો ને હિન્દુ મહિનો અને શરદ પૂનમ આશો મહિનાની પૂનમ ની અંદર ચંદ્ર પૂરેપૂરો પૂર્ણ કળાએ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને આ ચંદ્ર શરદ પૂનમની રૂપાળી રાત્રિએ જ્યારે ઘરના ચોકની અંદર આંગણાની અંદર બધા જ ગરબે રમે છે. કાવ્ય નાયિકા એ ગરબે ઘૂમતી હોય છે ત્યારે આસો માસો શરદ પૂનમની રાત છે ચાંદલિયો ઉગ્યો કે સખી મારા ચોકમાં. શું કહે છે કે શરદ પૂનમની રાત્રે ગરબે રમતી કાવ્ય નાયિકા પોતાના સાસરિયાઓને એ સાસરિયાના જે સ્વજનો છે એ સાસરિયાઓની અંદર જેઠ, જેઠાણી, દિયર, દેરાણી, પરણ્યો, નણદ, નણદોય આ બધા જ સ્વજનો માટે એ પોતાના સ્વજનો સાથેના સુખદ અનુભવોને એ વ્યક્ત કરે છે. પૂર્વ જન્મની અંદર, પૂર્વ એટલે પહેલા, જે પહેલા જન્મની અંદર એ માતા પિતા જેવા સસુ અને સસરા, પહેલાના સમયની અંદર સાસુ અને સસરાને પોતાના માતા પિતા માનતી દીકરી, એ સાસુ અને સસરા અષાઢ મહિનાની અંદર વરસાદ જેમ પડતો હોય એ વરસાદના જેવા મેહુલિયો, મેહુલિયો એટલે વરસાદ, સસરાને પોતાના ઓલિયા જન્મના બાપ કહે છે. ઓલિયા એટલે પહેલા જન્મના. સસરાને શું કહે છે કે સસરો મારો ઓલિયા જન્મનો બાપ રે, સાસુ રે ઓલિયા જન્મની માવડી. સાસુ એ પહેલા જન્મની, એરે પહેલા જમાનાની અંદર એ સાસુને અને સસરાને પોતાના મા બાપ માનતી હતી દીકરી. અહીંયા એક સાસરીના સગાઓની તુલના કાવ્ય નાયિકા વિવિધ વસ્તુઓ સાથે કરે છે અને અંતમાં જે જેની સાથે પરણીને આવી છે એ પરણ્યો મારો સગી નણદનો વીર જો. પરણ્યાને પોતાની સગી નણદનો ભાઈ
दर्शावे छे अने कहे छे ए ताणी दे बांधे दे नवरंग पाघड़ी भैया परणे ने पोताने सगी नणंद नो वीर कहे छे पूर्वजन्मना माता पिता जेवा सासु ससरा मळे छे चंपा ना छोड़ जेवा चंपो चंपा नो जे सफेद फूल आवे ए चंपा ना फोड़ ने छोड़ साथे पोताना जेठ ने चंपा ना छोड़ साथे सरखावे जेठ मारो चांपलिया नो छोड़ जो चांपलियो ले चंपा नो छोड़ से त्यार पछी चंपा ना फूल ने पांदड़ी जेवी देराणी वाड़ी ना वेल जेवी नणद अने वाड़ी मा मोरला जेवो नणदोई पोताने मळे छे तेना आनंद नो कोई पार नथी। ए आनंद व्यक्त करे छे विद्यार्थी मित्रों के जेठ मारो चांपलिया नो छोड़ जेठ मारो चंपा नो छोड़ छे अने देराणी मारी देराणी चांपलिया केरी पांदड़ी अहीं देराणी शब्द छे एने बदले जेठाणी शब्द वापरे पण काव्यमां भूल करेली छे तो अहीं देराणी आपणे काव्यनी अंदर देराणी लख्युं छे देराणीनो उपयोग करीशुं विद्यार्थी परण्यो मारो सगी नणदनो वीर परण्याने એટલે કે પોતાના પતિને પોતાની સગી નણદ નણદ એટલે પતિની બહેન એને નણદ કહેવામાં આવે અને મારો પરણ્યો તાણીને બાંધે નવરંગ પાઘડી દે નવરંગ એટલે નવ નવરંગનો સમૂહ દ્વિગુ સમાસ છે વિદ્યાર્થી મિત્રો તાણીને બાંધે નવરંગ પાઘડી દે એમાં પતિના સૌંદર્ય અને મિજાજનો પરિચય પણ અહીંયા કરવામાં આવે છે આ સર્વ સુખને કારણે યુવતી અનુભવે જેને પોતાના ચાકમાં ઉગ્યો છે અને આ લોકગતિને અને કુટુંબ જીવનના સંબંધોનું અહીંયા મધુર ચિત્ર આલેખવામાં આવ્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ કે લોકગીતમાં સમાજના વિવિધ સંબંધોનું પ્રતિબિંબ ઝીલાય છે તેમાં ક્યારેક સંસારની મીઠી ફરિયાદ કે વિરહની વાત પણ હોય છે અહીં આ લોકગીતની લાક્ષણિકતા એ છે કે નાયિકાએ સ્વજનોના મધુર સંબંધો રજૂ કર્યા છે ને કાવ્ય નાયિકાએ સાસરિયાના પિયરિયા જેટલો જ આત્મીય ગણે છે અને આપણે સામાજિક સંસ્કૃતિનો આ પ્રતિબિંબ અહીંયા રજૂ થતો આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો મેં શરૂઆતમાં જ કહ્યું કે લોકો દ્વારા લખાયેલું લોકો વડે ગવાતું અને લોકો માટે રચાયેલું ગીત એટલે લોકગીત છે લોકગીતમાં તત્કાલીન સમાજનું પ્રતિબિંબ જોવા મળતું હોય છે આપણા સમાજની અંદર કયા કયા રિવાજો છે કયા કયા તહેવારો ઉત્સવો મેળા ઉજવાય છે એમાં લોકોના સુખ દુઃખ અને લોક સંસ્કૃતિ પ્રગટ થતી હોય છે લોકકંઠે ગવાતું અને જીલાતું હોવાથી કાળક્રમે તેમાં શાબ્દિક ફેરફાર પણ જોવા મળે છે તે વિશે આપણે ઘણું બધું આપણે જોઈએ છીએ અહીંયા મેં શરૂઆતમાં કીધું વર્ષો સુધી પિતાને ત્યાં રહેલી દીકરી એ જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે પોતાની મરજી મુજબ જીવીને સાસરે જવાના કન્યાને સાસુ સસરા જેઠ જેઠાણી નણદ નણદોઈ દિયર દેરાણી બધા જ લોકો સાથે આત્મીય બની જાય છે અને બધાને પોતાના કરી દે છે અને ઘરમાં આવનાર કન્યાને પોતાના જેવું વાતાવરણ
આપવા માટે લોકોનો પ્રેમ જીતી લે છે, પારકાને પોતાના કરી દે છે, એ અહીંયા આ કાવ્યની અંદર રજૂઆત કરવામાં આવી છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કાવ્ય નાયિકા લોકગીતની અંદર શું કહે છે. કાવ્યનું આપણે ગાન કરીએ ત્યાર પછી આપણે કાવ્યને સમજૂતી તો તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે અહીંયા સાસુ સસરાને, નણદને, જેઠને, જેઠાણીને, દિયરને, દેરાણીને, પરણ્યાને, નણદોયને કેવા કેવા રૂપકો આપે છે વિદ્યાર્થી. તો ચાલો આપણે લોકગીત જોઈએ. આસો માસો શરદ પૂનમની રાત જો, આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં, ચાંદલિયો ઉગ્યો રે કે સખી મારા ચોકમાં, સસરો મારો ઓલ્યા જન્મનો બાપ જો, સસરો મારો ઓલ્યા જન્મનો બાપ જો, સાસુ રે ઓલ્યા જન્મની માવડી, સાસુ રે ઓલ્યા જન્મની માવડી, આસો માસો શરદ પૂનમની રાત જો, આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે કે સખી મારા ચોકમાં, જેઠ મારો ચાંપલિયાનો છોડ જો, જેઠ મારો ચાપલિયાનો છોડ જો, દેરાણી ચાપલિયા કેરી પાંદડી, દેરાણી ચાપલિયા કેરી પાંદડી, આસો માસો શરદ પૂનમની રાત જો, આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે કે સખી મારા ચોકમાં, ચાંદલિયો ઉગ્યો રે કે સખી મારા ચોકમાં, નણદ મારી વાડી માંડી વેલ જો, નણંદ મારી વાડી માંડી વેલ જો, નણદોય મારો વાડી માયલો મોરલો, નણદોય મારો વાડી મારો મોરલો, આસો માસો શરદ પૂનમની રાત જો, આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદનિયો ગયો રે કે સખી મારા ચોકમાં, ચાંદનિયો ગયો રે કે સખી મારા ચોકમાં, પરણ્યો મારો સગી નણદનો વીર જો, પરણ્યો મારો સગી નણદનો વીર જો, પાણી રે માંડે રે કે નવરંગ પાઘડી, પાણી રે માંડે રે કે નવરંગ પાઘડી, આસો માસો શરદ પૂનમની રાત જો, આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે કે સખી મારા ચોકમાં, ચાંદલિયો ઉગ્યો રે કે સખી મારા ચોકમાં. વિદ્યાર્થી મિત્રો આપણે લોકગીત નું ગાન કર્યું. હવે લોકગીતની અંદર આપણે વાત કરીએ કે કાવ્યની સમજૂતી તમને ખ્યાલ આવી ગયો છે કે કાવ્ય તમારે એ કે કાવ્યની અંદર
આપણે શબ્દોની વાત કરીએ કે આસો માસો, આસો આસો મહિનો, વિક્રમ સંવંતનો છેલ્લો હિન્દુ મહિનો, વિક્રમ સંવંતનો છેલ્લો હિન્દુ મહિનો, શરદ પૂનમ, આસો મહિનાની પૂનમ. વિદ્યાર્થી મિત્રો, આસો મહિનાની પૂનમ, અને આપણે પૂર્ણિમા પણ કહીએ છીએ, આસો મહિનાની પૂનમ, ચોક એટલે ચોગાન, ચાંદલિયો, ચંદ્ર, મયંક પણ કહેવામાં આવે, ચાંદો પણ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આસો માસો શરદ પૂનમ ની રાહ જો, ચાંદલિયો ઉગ્યો રહેજે સતી મારા ચોકમાં. અહીંયા સખી, સખી એટલે સહિયર, બહેનપણી, જેઠ, પતિના મોટા ભાઈ, જેઠાણી, પતિના મોટા ભાઈ ની પત્ની, એને જેઠાણી કહીશું. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી અહીંયા દિયર, પતિનો નાનો ભાઈ, દેરાણી, પતિના નાના ભાઈની પત્ની, નણદ, પતિની બહેન, નણદોઈ, પતિની બહેનનો પતિ, એને શું કહીશું? નણદોઈ કહીશું. અહીંયા દરેક સ્વજનોને, દરેક સગાઓને અહીંયા રૂપક દ્વારા એને વાત કરી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા કાવ્યનું આપણે ગાન જોયું. આવતા પીઢીની અંદર કાવ્યના કેટલાક પ્રશ્નો અને પરીક્ષાલક્ષી વ્યાકરણના શબ્દો આપણે જોઈશું. જય સ્વામિનારાયણ.